અંકલેશ્વર હાંસોટને જોડતો સ્ટેટ હાઈવે 64 વરસાદી પાણીમાં ગરક થતા રોડ લેવલ ઊંચું કરવા માટે ડામર રોડ તોડ્યા વગર માટી પુરાણ કરાયું. અધૂરું પુરાણ અને અધૂરો રોડ લોકો માટે આબદારૂપ બન્યો. આમલા ખાડી ડસમસતા પાણીના પ્રવાહ સામે માટી પુરાણ કરી બનેલો રોડ કેટલો સમય ટકે તેવી ચર્ચાએ જોર પકડ્યું. ભરૂચથી દહેજ તરફ SRF કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ઘૂસી કંપનીના 5 થી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં માટી પુરાણ અંગે ઉઠ્યા સવાલ. માટી પુરાણ કરી રહેલા ઇસમ પાસે નૌગામાના જાગૃત નાગરિકે રોયલ્ટી કે અન્ય પુરાવા માંગ્યા તો માથાકૂટ કરી માર માર્યો. શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની સાથે અંકલેશ્વર મામલતદારમાં પણ ફરિયાદ કરાઈ. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું શહેર ભાજપે પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા અને ભક્તોને ભગવાન શ્રીરામના દર્શન માટેનું વિશેષ આયોજન કરાયું. અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનોએ સ્વાગત કરી ભક્તોને પાણી વિતરણ કર્યું. અંકલેશ્વર રેલવે સ્ટેશન જય શ્રીરામના જય ઘોષથી ગુંજી ઉઠ્યું.